વગરાના ઇસમે પિસ્તોલ આપનાર વોન્ટેડ આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી દેશી પિસ્તોલ સાથે વગરાના જોલવાના પર પરપ્રાંતીય ઇસમને ઝડપી પાડ્યો હતો. દેશી તમચ્ચા અને કાર્ટીઝ આપનાર વોન્ટેડ ઇસમ પાસેથી વધુ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. બે દિવસ પૂર્વે અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઇસમો ઊભા છે. બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો. પોલીસને જોઈ બંને ઇસમો ભાગવા જતાં એક ઇસમને ઝડપી લેવાયો હતો. યુવાન પાસેથી એક દેશી પિસ્તોલ, 14 કાર્ટીઝ અને 2 મેગઝીન અને બાઇક મળી કુલ 71,000 મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. મૂળ બોટાદ અને હાલ ભાગરા તાલુકાના જોલવા ગામની પાણીની ટાંકી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો ભરતમાલા બાબાની પૂછપરછ હાથ ધરાઈ હતી. તેનો મિત્ર અને જોલવા ગામના HP પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડરે આજે રાત્રે એક કામ કરવાનું છે, જેથી તું રાજપીપળા ચોકડી આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો. મિત્ર રોહિત મંડરે ભરત બાબાને પિસ્તોલ અને કાર્ટીઝ આપ્યા હતા, જે બાદ કંઈક કહે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ફરાર રોહિત મંડરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન બી ડિવિઝન પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોન્ટેડ રોહિત મંડલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બુલેરો ગાડી તેમજ જીવંત 7 કાર્ટીઝ પણ મળી આવ્યા હતા. પોલીસે તેને જપ્ત કરી હતી અને રિમાન્ડની તજવીજ શરૂ કરી કાર્ટીઝ તેમજ પિસ્તોલ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી.